કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું જામનગર દેવીપૂજક સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો બાર નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત દેવી પૂજક સમાજ જામનગરનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો બાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા જામનગરમાં તારીખ છવ્વીસ મે દેવીપૂજક સમાજ પ્રગતિ ટ્રસ્ટ જામનગર દ્વારા મોટી ખાવડી ખાતે સૌ પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડી રહેલા બાર નવ દંપતિને આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું કે શિક્ષણ કોઈ પણ સમાજ માટે અતિ મહત્વનું હોય છે દેવી પૂજક સમાજ પણ શિક્ષણના યજ્ઞમાં સહભાગી થાય અને પોતાનો સર્વાંગી વિકાસ કરે તેવી મંત્રી શ્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી સમાજ સંગઠિત બને અને દરેક નાગરિકને ઉન્નતિ થાય તેવું વાતાવરણ આજે દરેક સમાજે ઊભું કરવું પડશે આ પ્રકારના સમૂહ આયોજન થકી જોઈ શકાય છે કે આ સમાજમાં એકતાની ભાવના છે અને સમાજ પ્રગતિના પંથે છે સમાજમાં નિરક્ષર ગરીબ છેવાડાના સમાજને મદદરૂપ થવું એ સરકારનો ધ્યેય છે અતિ ધાર્મિક અને માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ સમાજને સરકારે દેવી પૂજકનું ગૌરવ ભર્યું સંબોધન આપ્યું છે આ પ્રસંગે સમૂહ લગ્નના તમામ ખર્ચ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ઉઠાવવાની જાહેરાત કરી તો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ રૂપિયા એકવીસ હજારનું નું અનુદાન આપી સમૂહ લગ્નમાં સહભાગી થયા હતા